જેતપુર ભદ્રેશ્વર વિસ્તારમાં ખદબદતી ગંદકીથી લતાવાસીઓમાં રોગચાળાનો ભય। ભદ્રેશ્વર પાસે લાંબા સમયથી ગંદકી ખદબદી રહી છે। આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી। સંવાદદાતા હેમંત શેખવા, જેતપુર। તમારું નામ? મારું નામ રાજેશ ગોસાઈ છે। આપણે આ મંદિરના પૂજારી છે, બરોબર। હવે આપણે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલી છે, તમે આ જોવા છે। અહીંયા રાતના અમારે બેહવું હોય અમારા ઘરમાં તો એટલો મચ્છરનો ત્રાસ, વિચાર કરી અમારે ક્યાં જવું। ઘણીવાર રજૂઆત કરવા છતાં જો આ જે હદ આવે એ બધી નગરપાલિકાની હદ આવે છે। અહીંયા કોઈ આ લોકો ગટર કાઢતા નથી તો હાવણો મારતા, અને આપણે કેટલી વખત કીધું છતાં આ આનો છે ને હજી સુધી નિકાલ નથી થયો। નગરપાલિકામાં રજૂઆત કરી છે? હા, નગરપાલિકામાં મૌખિક કરેલી છે। આપણે મેન સાહેબ છે એને રજૂઆત કરેલી, ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી, ચીફ ઓફિસર સાહેબને આપણે નથી કરેલી। તો કોને કહી હતી? આપણે જે મેન ઓફિસ છે જે સફાઈ કામદારની એ બધી રજૂઆત કરેલી છે, અને એ લોકો આવી ગયા છે ઉપર ઉપર સાફ કરીને વયા જાય છે। તો આ મારા સમસ્યા આ કેટલા સમય થયા આ સમસ્યા એમને છે, રોગચાળો ફેલાય તો આની જવાબદારી કોણ લે? કેટલો રોગચાળો છે ખબર છે ને આ મચ્છરનો, આવી રીતના રાખે તો કેવડું હેરાન માણસું થઈ જાય, સમજી લો મચ્છર ની હિસાબે। અહીંયા રાતે કોઈ માણસ એરી બેહી નથી શકતું, એવડો મચ્છરનો ત્રાસ છે।